સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ઘણા મહિનાઓથી દાન ધર્માદો નહીં સ્વીકારતા હરિભક્તો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ચેરિટી કમિશનરનો આદેશ હોવા છતાં સત્તા પક્ષ હરિભક્તોના દાન ધર્માદો નહીં સ્વીકારતા હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ઘણા સમયથી દાન ધર્માદો સ્વીકારવાના મુદ્દે હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સત્તા પક્ષ દ્વારા હરિભક્તોનો દાન ધર્માદો નહીં સ્વીકારતા એસપી સ્વામી દ્વારા હરિભક્તો સાથે મળી ઘણા મહિનાઓથી આંદોલન ચલાવાઈ રહ્યું છે. ત્યારે ગત સપ્તાહમાં ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરાયા હોવા છતાં પણ સત્તા પક્ષ દ્વારા દાન ધર્માદો નહીં સ્વીકારતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. તો આજે ફરી દાન ધર્માદો સ્વીકારતો હોવાની વાતે હરિભક્તો રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા હતા અને દાન ધર્માદો ભરવા કતારો લગાવી હતી, પરંતુ ધર્માદો નહીં સ્વીકારતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. બે દિવસના પેપરમાં આવે છે કે અમે નામ ધર્માદો લઈએ છીએ, ચેરિટી કમિશનનો ઓર્ડર આવ્યો લે છે, એટલે એટલા માટે અમે આજે લાઈન બધા કરી કે ભાઈ આપણે લે છે, એટલે બધા લાઈનમાં ઊભા રહ્યો અને ધર્માદો આપી દો. તો એ કાંઈ લેતા નથી, એમાં કાંઈ છે જ નહીં, વડતાલમાં નથી, ખાલી બહુ કાગળમાં લખે કે અમે લે છે એવું કરે, પણ એ માયલું તદ્દન ખોટું છે, કોઈ વસ્તુ લેતા નથી. અહીંયા અમે હવારના લાઈનમાં ઊભા રાખીએ માણસોને, અહીં લગભગ 500-700 માણસો ઊભા છે હવારના, કોઈ એ ધર્માદો લીધો નથી, બારી બંધ કરીને જતા રહ્યા. તમારો ધર્માદો સ્વીકારવામાં નહીં આવશે તો આગળ જઈને કેવા કાર્યક્રમો કરો? તો કાર્યક્રમ તો કરમ કરવા જ પડે ને, ચેરિટી કમિશનર ઓર્ડર છે, સરકારશ્રી એમ કહે છે ભાઈ હા તમારે આ લેવો પડે, તો સત્તા નથી લેતા, તો પછી અમે આગળની રણનીતિ તરીકે અમે વિચારીને આગળ કાર્યવાહી કરવાના છીએ. જે રાકેશ પ્રસાદનો જે સભા થવાની છે એમાં બી વિરોધ કરવામાં આવશે? હા, એ તો રાકેશ પ્રસાદ વિરોધ કરવામાં આવે ને, અમારો ધર્માદો નામ ન લે તો પછી અમે એનો વિરોધ કરશું કે રાકેશ પ્રસાદ અમારે અહીંયા આવે જ નહીં, આવે તો અમે વિરોધ કરશું એનો. કોઈ પણ જાહેર પ્રોગ્રામ હશે ત્યાં અમે ઊભા રહેવું, એનો પ્રોગ્રામ અમે ફેલ કરશું. તો સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે કોઈ હોબાળો ન થયો હોય પોલીસે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા હરિભક્તોની ભીડ જોઈ બંદોબસ્ત મુકાયો હતો. ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં રામપુરા ખાતે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ત્યાં ઘણા લાંબા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના દેવપક્ષ સિદ્ધાંત પક્ષ અલગ અલગ જે પક્ષો છે એ વચ્ચે એ લોકોમાં નામ ધર્માદો સ્વીકારવા બાબતે એ વહીવટી ગૂંચ છે. ચેરિટી કમિશનરે હુકમ કરેલો કે ભાઈ આ સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં નામ ધર્માદો સ્વીકારવામાં આવે છે એવું આજના ન્યૂઝપેપરમાં આવેલા, તે અનુસંધાને જે ભક્ત હરિભક્તો છે એ અહીંયા એમનો ધર્માદો જે છે આપવા માટે અહીંયા આવેલા હતા, પરંતુ આ જે મંદિર જે છે એ હજી સ્વીકારેલો ન હતો, એટલા માટે બંને પક્ષકારો વધારે ભેગા થઈ ગયેલા હતા. અહીંયા કોઈ ઝઘડો કે એવું કંઈ થયેલું નથી, એ લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને એ લોકો પોતાની આગળની રણનીતિ કરી અને અમે આગળની કાર્યવાહી કરીશું એમ કરી અને હરિભક્તો અત્યારે અહીંથી છૂટા પડેલા છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક હતું શાસન ચલાવનાર સત્તા પક્ષ દ્વારા ક્યારે હરિભક્તોનો દાન ધર્માદો સ્વીકારાશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.